ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાંને? જો આજે તો છે ને આપણે બપોર પછી બ્લોગનું શરૂઆત કરી છે, કારણ કે સવારમાં તો છે ને થોડું કામ હતું, એક જગ્યાએ જમવા જવાનું હતું સોસાયટીમાં, એવું બધું હતું, એટલે સવારમાં કંઈ ટાઈમ મળ્યો નહીં બ્લોગ બનાવવાનું. એટલે છે ને અત્યારે બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે, તો ચાલો હવે જોઈ લઈએ ઘરમાં બધા શું કરે છે. આ બેન શું કરે છે? ટીવી જોવે છે. શું તારા હાથમાં? સ્પ્રે, પાણીનો સ્પ્રે. બોલ, પાણીનો સ્પ્રે. સ્પ્રે બનાવીને પછી શું કરવાનું? છાંટવાનું. છાંટવાનું. તો બેન હોમવર્ક થઈ ગયું? જવાબ તો આપો. ક્યારે કરવાનું? કાલે પર સ્કૂલે જાય ને તો કઈ ચિંતા ન રહી. હોમવર્ક તો એ સ્કૂલે ન ગયો હોય તો કોક ને બીજાને પૂછે નહીં, પણ હોમવર્ક તો કરી જ લે. તો ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. ને જો બાર વાતાવરણ કેવું છે, છાંયો થઈ ગયો છે. અને આપણે ગાડી નથી દેખાતી ને અહીંયા, એ આમ બીજાને ઘરે મૂકીશ. અહીંયા જમણવાર હતો સોસાયટીમાં, એટલા માટે આપણે બીજે મૂકી દીધી. આવું બધું છે કાંઈક. અને તમને બધાને ખબર જ છે, ચેતન તો હમણાં છે નહીં, અને બે દિવસ માટે બહારગામ જવાનું હતું, તો એ બહારગામ ગયા છે. તો ત્યારે હું, કાવ્યા અને પપ્પા, અમે ત્રણ લોકો છીએ. તો ચાલો હવે આપણે છે ને આપણું કામકાજ હોય એ બધું પતાવી દઈએ. ફ્રેન્ડ્સ, આપણે છે ને બહુ બધી કેરી લાવ્યા છીએ, કાચી કેરી. અથાણા માટે નહીં હો ભાઈ, અથાણું તો આપણું થઈ ગયું, તમને બધાને ખબર જ છે ને. આપણે એ કેરીનો દાબો નાખવાનો છે, તો એ દાબો કઈ રીતના નાખવે ને હું તમને બતાવું. તો જો આટલી કેરી કોથળો ભરીને લાવ્યા છીએ આપણે, બાચકું ભર્યું છે. આ કેરીનો દાબો છે ને આપણે નાખવાનો છે. તો જો આ રસોડાનું ખાનું છે ને મારે, આની અંદર નાખવો છે દાબો. તો ચાલો એની શરૂઆત કરી દઉં. પેલા તો છે ને પેપર પાથરી દઈએ આપણે. પેપર પાથરી દઈએ, પછી લાઇનસર કેરી બધી ગોઠવી દઈએ. કેરી હવે છે ને લાઇનસર ગોઠવવાની સ્ટાર્ટ કરી દો. વ્યવસ્થિત ગોઠવીને મૂકીએ ને એટલે ના વાંધો આવે. જ્યાં બધી કેરી છે ને આપણે ગોઠવવાની છે લાઈનમાં. તો જો આ કેરી બધી આપણે ગોઠવી દીધી છે, અને હવે આપણે છે ને એની ઉપર હજી પસ્તી મૂકવાની છે. જેમ ગરમી વધારે લાગશે ને એમ જલ્દી કેરી પાકશે. ઢાંકી દઈએ સરસ. લાની ઉપર ચાદર નાખી દઈએ.
થઈ ગયો ને વાને છે ને દરવાજો બંધ કરી દઈએ ને સાત આઠ દિવસથી ખોલવાની નથી એટલે પાકી જશે તો હવે છે ને આપણે એને સાત આઠ દિવસ માટે રાખી દઈએ પછી ખોલશું ત્યાં સુધી છે ને પાકી જશે ત્યાં સુધી ખોલવાની નથી હવે જ્યારે પાકશે ને ત્યારે તમને બતાવીશ કેવી પાકી છે આમ જો કાવ્યાજ બેને કંઈક નવું ચાલુ કર્યું છે ફુગ્ગા કરસ જો 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 બસ નવરા પેડા આવું કંઈક કર્યા કરે કાવું જો ક્યાં સુધી જાય બાર પવન એ સરસ ઠંડો છે ને એટલે ક્યાંય સુધી જાહે કરતો કાવ્ય કરતો જો 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 હવે કર ફટાફટ કરવા મૈન આવું કઈક છે ને કાવ્ય બેન આપણા કર્યા જ કરે ટાઈમ પાસ કરે છે કારણ કે અત્યારે કોઈ એની ફ્રેન્ડ છે ને છે નહીં કારણ કે બધા ટ્યુશનમાં ગયા છે ને આપણે કાવ્ય ટ્યુશનમાં નથી જતી એટલે ટ્યુશનમાંથી આવશે ને પછી બધા હારે રમશે ત્યાં સુધી એકલી એકલી રહેવા કરશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ વધીએ તો ફ્રેન્ડ્સ આપણે જો કેરીનો ડાબો નાખવાનો હતો ને કેરીનો ડાબો પણ નાખી દીધો છે અને જોઈએ હવે કેટલા દિવસની અંદર કેરી પાકે છે અને આપણે છે ને અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો રસોઈ છે ને બહુ વહેલી બનાવી લેવાની છે કારણ કે સાંજે છે ને ભજન સંધ્યાનો સોસાયટીમાં કાર્યક્રમ છે અને આપણા ઘરની સામે જે લોકો સ્ટેજ નાખવાના છે તો ભજન ચાલુ થાય તો આપણે ભજન સોસાયટીમાં એટલે તો જવું પડે તો ચાલો હવે આપણે છે ને રસોઈ બનાવી લઈએ મચન સોસાયટીમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામ છે આજે તો જો એની તૈયારી ચાલે છે સ્ટેજની એવું ગોઠવે છે તો હું તમને બતાવું જો અહીંયા સ્ટેજ ગોઠવું છે આપણા ઘરના દરવાજાની સામે જ છે આ દેવાભાઈ રોવે છે આજે આપણે રાત્રે 1.5 વાગ્યા સુધી સુવાનું નહીં થાય કારણ કે આપણે ઘરના દરવાજાની સામે જ ટીરિયા રાખ્યા છે એટલે અવાજને કારણે આપણે વહેલું સુવું હોય તો આપણે સુઈ શકશું નહીં અને આ બધા ભજન કલાકારો પણ આવી ગયા છે અને પોતપોતાની રીતે પોતાના બધા જે સાધન હોય ને વગાડવાના મ્યુઝિકના બધા એ બધા ગોઠવવા લાગ્યા છે लाल मेरे लाल की जित जे को पितला लाल मेरे लाल की जित ने को पितला
તો ફ્રેન્ડ્સ, જોયું ને તમે ભજન સંધ્યામાં કેવા સરસ સરસ ભજન એક પછી એક બધા કલાકારો ગાતા હતા. આ ભજન સંધ્યા છે ને રાતના 2 વાગ્યા સુધી ચાલે. આપણે તો 12 વાગે અંદર આવી ગયા હતા ઘરની અંદર, પણ 2 વાગ્યા સુધી ચાલી એટલે કઈ આપણે નીંદર તો નો આવે. આપણે ખાલી આ એમને નાદા પડ્યા હોય, નીંદર તો કઈ આવે નહીં. કારણ કે આપણા ઘરની સામે જો તો તમે જોયું એમ, અને મોટા મોટા સ્ટીરિયો લગાવેલા હોય એટલે એનો અવાજ પણ બહુ જ આવે. એટલે એ બધું પૂરું થયું ને બધું સ્ટેજ ને એવું બધું રાત્રે બધું ભેગું કરી લીધું એ લોકોએ, એટલે એમાં એમાં એ લોકોને 2 વાગી ગયા. તો 2 વાગ્યા પછી આપણને કઈ ઊંઘ આવી. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.